સાઈરામ જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે મારી ચેનલમાં. કરીબુ વેલકમ. કેમ છો બધા? મજામાં? સુપર ટેસ્ટી અને જોતા જ બનાવવાનું મન થઈ જાય તેવું આજે આપણે બનાવશું બટેટાની કતલીનું શાક. હું તમને જે ટિપ્સ જણાવીશ તે ટિપ્સથી આ શાક બનાવશો તો તમે પહેલી વારમાં જ પરફેક્ટ શાક બનાવી લેશો અને તમે ફેલ પણ નહીં થાવ. તો ચાલે આપણે આજે રેસીપીની શરૂઆત કરીએ. બટાકાની કતલીનું શાક. અહીંયા નાની સાઇઝના 11 બટેટા લીધા છે અને તેને આપણે છોલી કાઢશું. બધા બટેટાની છાલ કાઢી નાખશું. બધા બટેટાને છોલી કાઢ્યા છે. હવે કોઈપણ એક તપેલી કે તપેલામાં પાણી લઈ લેશું અને છોલેલા બધા બટેટાને તેમાં પાણીમાં નાખશું. હવે બટેટાને 2-3 ફેરી સારી રીતના પાણીથી ધોઈ નાખશું જેથી તેમાં કોઈપણ જાતની કાકરી કે માટી હોય તો તે નીકળી જાય. હવે બધા બટેટાને જેમ દેખાડ્યા છે એ પ્રમાણે જાડા જાડા ગોળ ગોળ કાપી લેવાના છે. ટિપ્સ નંબર 1 કે આપણે બધા બટેટાને જાડા જાડા ગોળ ગોળ કાપવાના છે, પતલા કાપવાના નથી. તમે જોશો મેં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે બટેટાને ગોળ ગોળ કાપી લેવાના છે. બધા બટેટાને આવી રીતના કાપી લીધા પછી તેને ફરીથી સારી રીતના પાણીથી ધોઈ નાખશું. બટેટાની કતલીને સારી રીતના પાણીમાં ધોઈ લીધા પછી આપણે તેને કાણાવાળી ચાનીમાં કાઢી લેશું જેથી તેમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જશે. બટેટાની કતલીને કાણાવાળી ચાનીમાં રાખી દઈશું. તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરી લઈએ. ગેસ ચાલુ કરી નાખશું અને ગેસ ઉપર એક કઢાઈને ગરમ કરવા રાખી લઈશું અને તેમાં 2 ચમચી મોટા ભરીને તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં 1 ચમચી રાઈ નાખશું, 1 ચમચી જીરું નાખશું અને થોડી હિંગ નાખશું. હવે તેમાં ગોળ ગોળ કાપેલા બટેટાની કતલી નાખશું અને તેને આપણે સ્પેચ્યુલાથી, પ્લાસ્ટિકનો જે સ્પેચ્યુલા આવે છે તેનાથી આપણે ઉપર નીચે કરીને હલાવી લેશું. ટિપ્સ નંબર 2, આપણે આ બટેટાની કતલી બનાવવા માટે લોઢાની કઢાઈનો ઉપયોગ કરવાનો છે, જે લોખંડની કઢાઈ આવે છે તેનો. સ્વાદ અનુસાર મીઠું નાખશું અને તેને આપણે ઉપર નીચે કરીને સારી રીતના હલાવીને મીઠુંને બટેટાની કતલી સાથે મિક્સ કરી લેશું. અહીંયા ગેસનો ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાનો છે. ટિપ્સ નંબર 3, અહીંયા બટેટાની કતલી બનાવવા માટે તેની ઉપર કોઈપણ ટાઈપનું ઢાંકણું ઢાંકવાનું નથી. જો તમે ઢાંકણું ઢાંકશો તો તેની સેવાળથી બટેટાની કતલી છે ને તૂટી જાય છે. બટેટાની આ કતલીને થોડી થોડી મિનિટમાં ઉપર નીચે કરીને હલાવતા રહેશું. થોડી મિનિટ પછી તમે જોશો તો આપણી આ બટેટાની કતલીનું શાક પાકી ગયું છે. તો હવે આપણે તેમાં બધા મસાલા નાખશું જરૂરિયાત પ્રમાણે. 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ચીલી પાવડર, 1 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર, 1 ચમચીની આસપાસ લસણ અને આપણે જેટલા બી મસાલા નાખ્યા છે તે બધા મસાલાને બટેટાની કતલી સાથે મિક્સ કરી લેશું સારી રીતના. મેં તમને જે ટિપ્સ આપી છે તે ટિપ્સથી આ બટેટાની કતલીનું શાક બનાવજો અને અમને કોમેન્ટમાં કહેજો કે તમારું બટેટાની કતલીનું શાક કેવું બન્યું. હવે બટેટાની આ કતલીના શાકમાં 1/2 લીંબુ નીચવી લઈશું અને તેને સારી રીતના હલાવીને મિક્સ કરી લઈશું બટેટાની કતલી સાથે. આપણું આ શાક બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી નાખશું.
હવે તેમાં થોડીક કાપેલી કોથમીરી નાખશું અને મિક્સ કરી નાખશું. તમને બટેટાની કતલીના શાકની આ રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને કયા ગામમાંથી કે કયા શહેરમાંથી જુઓ છો તે પણ અમને જરૂરથી કહેજો. હવે બટેટાની કતલીના આ શાકને એક પ્લેટમાં કાઢી લેશું. તમે બટેટાની કતલીનું આ શાક પરાઠા, રોટી, નાન સાથે પણ ખાઈ શકો છો. બટેટાની આ કતલીના શાકને ગાર્નિશ કરશું કોથમીરીથી. ટાંટાનાન, વાવ, બટેટાની કતલીનું શાક તૈયાર છે. તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, હું જાઉં છું, ફરીથી મળશું નવી રેસીપી સાથે. ક્વાહેરી, એન્જોય.